નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે આજના વિડીયોની અંદર ધોરણ દસ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર એકનો ભાગ આપણે બે લઈને આવ્યા છીએ ભાગ એક ઓલરેડી અપલોડ કરી દીધો છે તે જો તમે ન જોયો હોય તો આ બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકો છો અને એ પહેલાં તમે જો ચેનલ ઉપર નવા હો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સાથે સાથે બે લાઇકનને પણ પ્રેસ કરો તો આપણે આ જે ભાગ બેની અંદર જે જોવાનું છે તો એની અંદર સૌપ્રથમ શરૂઆત કરીએ તો કે ભારતીય સંસ્કૃતિનો વારસો તો કે વારસો એટલે શું તો કે વારસો એટલે આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે તો કે વારસો એ શું છે તો કે આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ છે ભારતનો ઇતિહાસ હજારો વર્ષ પુરાણો છે એટલે કે શાળાકીય અભ્યાસની અંદર તમે જુઓ તો આપણે દૈનિક પ્રતિજ્ઞા લેતા હોઈએ છીએ કે હું મારા દેશને ચાવું છું અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે તેમ આપણે કહીએ છીએ એટલે કે આ સમૃદ્ધ વારસો એટલે ભારતનું સમગ્ર વિશ્વને પૂર્ણ માનવ જીવનના રહસ્યનું પ્રદાન એમ કહી શકાય હવે આગળ જોઈએ તો કે ભારતીય સંસ્કૃતિનો વારસો જે છે એને આપણે બે ભાગમાં વિભાજીત કરી શકીએ છીએ એક પ્રાકૃતિક વારસો અને બીજું છે સાંસ્કૃતિક વારસો ખાસ યાદ રાખજો મિત્રો ભારતીય સંસ્કૃતિના વારસાને કેટલા ભાગમાં વિભાજીત કરી શકીએ છીએ બે ભાગમાં પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો હવે આપણે જોઈએ પ્રાકૃતિક વારસો તો કે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેના નિકટતમ સંબંધોનું પરિણામ એટલે પ્રાકૃતિક વારસો પ્રાકૃતિક વારસો એ પર્યાવરણની અંદરથી જે નદી છે ઝરણા છે તળાવ છે પ્રકૃતિના સુંદર દ્રશ્યો છે જીવ જંતુઓ છે એ તમામે તમામ બાબતનો સમાવેશ થાય છે પ્રાકૃતિક વારસો એ આપણને કુદરત દ્વારા મળેલી અમૂલ્ય ભેટ છે અને આપણે સૌ પ્રકૃતિના ગોદમાં ઉછેરીએ છીએ આપણો વિકાસ કરીએ છીએ આપણે મોટા થઈએ છીએ માટે આપણે સૌ પ્રકૃતિના સંતાનો છીએ પ્રકૃતિ દ્વારા આપણને ઘણું બધું શીખવા મળ્યું છે પ્રકૃતિના વિવિધ ઉપયોગો થકી જ આપણે નેચરોથેરાપી હોય આયુર્વેદિક કે યુનાની જેવી ચિકિત્સા પદ્ધતિ હોય એ પણ આપણી પ્રકૃતિ પર આધારિત છે હવે પ્રકૃતિના વારસાની અંદર પ્રથમ જોઈએ ભૂમિદ્રશ્યો તો કે ભૂમિ આકારો દ્વારા અને ભૂમિદ્રશ્યોનું સર્જન થતું જોવા મળે છે એટલે કે ભૂમિ આકારો છે એ જ ભૂમિદ્રશ્યો છે જેમ કે હિમાલય પર્વત એ ભૂમિ આકાર છે તેની ઉપરથી આપણને ઘણી બધી ઉપયોગી વનસ્પતિ છે ખનિજો છે નવા નવા શિખરો છે પશુ પંખીઓ છે અને હિમાલયમાંથી નીકળતી મોટી મોટી નદીઓ એ બારે માસ પાણીનો સ્ત્રોત આપે છે સાથે સાથે જે યાત્રાધામો છે બદ્રીનાથ કેદારનાથ એવા યાત્રાધામો પણ હિમાલયમાં આવેલા હોવાથી હિમાલયનું મહત્ત્વ ભારત માટે ઘણું વધારે છે વિશેષ હિમાલય જે પર્વત છે એ ભારતની એક કુદરતી દીવાલ છે તો હવે આગળ જોઈએ તો કે નદીઓ તો પ્રાચીન કાળથી નદીઓ પ્રાકૃતિક માર્ગ પૂરો પાડતી રહી છે વળી ભારતીય સંસ્કૃતિ સિંધુ અને રાવી નદીના કિનારે પાલન પોષણ પામી છે વળી નદીઓ ભારતની પ્રજાને સમૃદ્ધ અને જીવન બક્ષેલું જોવા મળે છે કારણ કે સિંચાઈ ક્ષેત્ર હોય કે કોઈ પણ ભારતીય સંસ્કૃતિનો વિકાસ જ નદી કિનારે થયેલો છે એટલે ભારતની પ્રજા નદીએ ઉછરી છે નદીનો ઉપયોગ કરી નદીના પાણીનો ઉપયોગ કરી નદીના માર્ગનો ઉપયોગ કરી અને ભારતનું લોકજીવન સમૃદ્ધ બનેલું છે માટે આપણે નદીઓને લોકમાતાનું બિરુદ આપેલું જોવા મળે છે અને નદીઓ એટલે કે ભારતીય સંસ્કૃતિનો વિકાસ સિંધુ અને રાવી નદીના કિનારે થયેલો છે આ ઉપરાંત પણ બીજી ભારતની નદીઓ છે ગંગા બ્રહ્મપુત્ર યમુના કૃષ્ણા કાવેરી ગોદાવરી વગેરે નદીઓએ ભારતના પ્રજાના લોકજીવનમાં અગત્યનો ફાળો આપેલો જોવા મળે છે હવે આગળ જોઈએ તો વનસ્પતિ જીવન તો કે ભારતીય પ્રજા આદિ સમયથી પર્યાવરણ પ્રેમી રહેલી છે જે આપણે કહી શકીએ કે વૃક્ષ પ્રેમ પુષ્પ પ્રેમ અને છોડવાઓ પ્રત્યેનો આદર એ ભારતીય સંસ્કૃતિ સૂચવે છે દરેક સજીવ વનસ્પતિ પર આહાર માટે આધાર રાખે છે માનવી હોય પશુ હોય કે પંખી હોય દરેક પોતાના ખોરાક માટે વનસ્પતિ ઉપર જ આધાર રાખે છે ઔષધિઓ તરીકે આપણે વનસ્પતિનો બહોળો ઉપયોગ કરતા આવ્યા છીએ અલગ અલગ પ્રકારની ઔષધિઓ વનસ્પતિને આપણે ઓળખાય છે આપણા પ્રાચીન વેદો છે યજુર્વેદ છે ચરકવેદ છે શુશ્રુષહિતા છે એ દરેકની અંદર ઔષધિનું મહત્ત્વ વિશેષ વર્ણવામાં આવેલું છે પછી આગળ જોઈએ વન્યજીવન તો કે પ્રાચીન સમયથી ભારત દેશ પ્રાણી પ્રેમી સાંસ્કૃતિક ધરાવતો દેશ રહ્યો છે ભારતની અંદર તમે જુઓ તો વાઘ સિંહ હાથી ગેંડો શિયાળ હરણ રોજ સાપ નાગ જેવા અનેક પ્રકારના પ્રાણીઓ આપણને જોવા મળે છે ખાસ કરીને આખા વિશ્વમાં એશિયાસીઓ માત્ર ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે છે મિત્રો આ ઉપરાંત આપણી સંસ્કૃતિએ વાઘ મોર ઉંદર જેવા પ્રાણીઓને દેવી દેવતાઓના વાહન તરીકે સ્વીકારેલા છે સાથે સાથે આપણા દેશની જે રાષ્ટ્રીય મુદ્રા છે એની અંદર આપણે ચાર પ્રાણીઓનો સમાવેશ કરેલો છે જેની અંદર ઘોડો હાથી બળદ અને સી આમ ચાર પ્રાણીઓનો સમાવેશ આપણે કરેલો જોવા મળે છે એ પણ આપણા માટે એક સંસ્કૃતિ એક પ્રાણી પ્રેમ દર્શાવે છે આગળ હવે તમારા માટે એક પ્રશ્ન ખુલીને આવ્યો છે મિત્રો ફટાફટ કોમેન્ટની અંદર તમારે આ પ્રશ્નોનો જવાબ આપવાનો છે તમે આટલા સુધી વિડીયો ધ્યાનથી જોયો હશે તો આ પ્રશ્ન તમને અવશ્ય આવડવો જોઈએ કે આપણી રાષ્ટ્રીય મુદ્રામાં કેટલા પ્રાણીઓની આકૃતિ મૂકેલી છે ફક્ત આંકડો બતાવવાનો છે કુલ કેટલા પ્રાણીઓની આકૃતિ જોવા મળે છે ફટાફટ કોમેન્ટ કરો તમે જવાબ આપી શકો છો ફટાફટ કોમેન્ટ કરો એકવાર અવશ્ય આવડવું જ જોઈએ મિત્રો ચલો કરી દીધી છે કોમેન્ટ ઓકે થેન્ક યુ હવે આગળ આપણે જોઈએ તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો તો કે સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવીએ પોતાની આવડત કુને બુદ્ધિચાતુર્ય કલા કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યું છે તેને સાંસ્કૃતિક વારસો કહેવાય છે સાંસ્કૃતિક વારસો એ માનવ નિર્મિત વારસો છે માનવી દ્વારા જે કોઈ પોતાની બુદ્ધિ કૌશલ્ય દ્વારા જે કંઈ સર્જન કરવામાં આવ્યું છે એને આપણે સાંસ્કૃતિક વારસો કહીશું હવે આર્યોથી શરૂ કરીને શકો ક્ષત્ર કુસાણ હુણ ઈરાનીઓ તુર્ક મોગલ અંગ્રેજો ફ્રેન્ચ વગેરે પ્રજાતિઓ ભારતમાં આવી અને આમ ભારતની સંસ્કૃતિનું આદાન પ્રદાન થતો ભારતીય સંસ્કૃતિ એક સમૃદ્ધ સંસ્કૃતિ બની છે શિલ્પ સ્થાપત્ય કલાએ પણ ભારતે વિશ્વને અજોડ ભેટ આપેલી જોવા મળે છે આપણી શિલ્પ સ્થાપત્ય કલા પાંચ હજાર વર્ષ જેટલી પ્રાચીન છે જેમાં ખાસ કરીને સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતત્વ અવશેષો આપણે ગણી શકાય છે જેમ કે તેની અંદરથી મળી આવેલ દેવદેવીઓની પ્રતિમાઓ માનવ શિલ્પો પશુઓ તથા રમકડાઓ તેમજ દાઢીવાળા પુરુષનું શિલ્પ અને નર્તકીની મૂર્તિ જોઈને આપણને આપણા સાંસ્કૃતિક વારસા પ્રત્યે સ્વભાવિમાન અને ગૌરવની લાગણી જન્મે છે આ જ ક્રમમાં મૌર્યયોગની ઊંચા કમળની આકૃતિ ઉપર સિંહ અને વૃષભનું શિલ્પ બુદ્ધની પ્રજ્ઞા પ્રતિમાનું શિલ્પ કલાખંડની જૈન તીર્થકારની પ્રતિમાઓ રાષ્ટ્રકૂત રાજાઓના સમયની ઇલોરાની ગુફાઓ નિહાળતા આપણને આપણા આદર અને ગૌરવની લાગણી અનુભવાય છે હવે ગુજરાતનો સાંસ્કૃતિક વારસાની વાત કરીએ તો ગુજરાતના સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો કયા કયા છે તો ખાસ કરીને લોથલ એ ધોળકા તાલુકામાં આવેલું છે જિલ્લો છે અમદાવાદ પછી રંગપુર છે રંગપુર એ લીંબડી તાલુકામાં છે એનો જિલ્લો છે સુરેન્દ્રનગર મિત્રો પછી ધોળાવીરા છે આપણા કચ્છ જિલ્લામાં આવેલું છે અને રોજડી અને શ્રીનાથગઢ છે એ આપણા રાજકોટ જિલ્લામાં આવેલું છે તો ભારત ગુજરાતના સાંસ્કૃતિક પૌરાણિક સ્થળો યાદ રાખવાના થાય તો લોથલ રંગપુર ધોળાવીરા રોજડી અને શ્રીનાથગઢ યાદ રાખવાના છે મિત્રો આગળ જોઈએ તો ઐતિહાસિક સ્થળોની વાત કરીએ તો કીર્તિ તોરણ છે જુનાગઢમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ છે મોઢેરાનું સૂર્યમંદિર ચોંપાનેરનો દરવાજો સિદ્ધપુરનું રુદ્રમહાલય વિરમગામનું મુનસર તળાવ અમદાવાદ જામા મસ્જિદ ઝુલતા મિનારા સીદી સૈયદની જાળી અઠિંગસિંહના દેહરા પાટણની અંદર આવેલું શસ્ત્રલિંગ તળાવ વડોદરાનો રાજમહેલ જુનાગઢનો મોહબ્દખાનનો મકબરો નવસારીની પારસી અગિયારી વગેરે ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા ગુજરાતના જોવાલાયક સ્થળો છે આગળ આપણે જોઈએ તો ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો કયા કયા છે તો દ્વારકાધીશ મંદિર જગતગુરુ શંકરાચાર્યની શારદાપીઠ બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક એટલે સોમનાથ મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી બહુચરાજી મંદિર પછી મહાકાળી માતાજી મંદિર પાવાગઢ પંચમહાલ જિલ્લો મીરાદાતાર મહેસાણા જિલ્લો જૈન તીર્થ પાલિતાણા ભાવનગર રણછોડરાય મંદિર ડાકોર અને શામળાજી મંદિર સાબરકાંઠા આવેલું છે એ પણ આપણા ધાર્મિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે પછી પ્રવાસનલક્ષી સ્થળોની વાત કરીએ તો વિજયનગર જે છે એ સાબરકાંઠા જિલ્લામાં છે પતંગ ઉત્સવ અને કાંકરિયા કાર્નિવર અમદાવાદ જિલ્લામાં યોજાય છે તાનારીરી મહોત્સવ વડનગર ખાતે યોજાય છે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા ખાતે યોજાય છે અને રણોત્સવ એ દર વર્ષે કચ્છના રણની અંદર યોજાય છે આગળ આપણે જોઈએ તો ગુજરાતના મેળાઓ હવે મેળાની અંદર આપણે ખાસ મેળાનું સ્થળ કહ્યું છે અને એ મેળો ક્યારે ભરાય છે કયા સમયે ભરાય છે એ જોવાનું છે તો મોઢેરાનો મેળો છે એ મોઢેરા ખાતે મહેસાણા જિલ્લાની અંદર આવેલું છે ત્યાં આગળ શ્રાવણ વદ અમાવસના દિવસે ભરાય છે બહુચરાજીનો મેળો છે જે બહુચરાજી મહેસાણા જિલ્લામાં આવેલું છે ચૈત્ર સુદ પૂનમના દિવસે શામળાજીનો કાળિયા ઠાકોરનો મેળો શામળાજી એ અરવલ્લી જિલ્લામાં આવેલું છે જે કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ભરાય છે પછી ભાદરવી પૂનમનો જે મેળો છે એ અંબાજી ખાતે બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે એ ભાદરવા સુદ પૂનમના દિવસે ભરાય છે અને ભવનાથનો મેળો છે એ ગિરનાર ખાતે જૂનાગઢ જિલ્લામાં મહાવદ નમથી બારસ સુધી ભરાય છે પછી આગળ જોઈએ તરણેતરનો મેળો જાણીતો છે જે તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે ભાદરવા સુદ ચોથથી છઠ સુધી ભરાય છે પછી ભડિયાદનો મેળો જે છે એ ભડિયાદ અમદાવાદ જિલ્લા ખાતે આવેલું છે રબ રજબ માસની નવ દસ અને અગિયાર તારીખે ભરાય છે પછી નકળંગનો મેળો છે એ કોળિયાર ખાતે એટલે કે ભાવનગર જિલ્લાની અંદર કોળિયાક સ્થળ આવેલું છે ત્યાં આગળ નકળંગનો મેળો ભરાય છે જે પણ ભાદરવા વદ અમાવસના દિવસે પછી માધુ માધવપુરનો મેળો છે માધવપુર ખાતે પોરબંદર જિલ્લાની અંદર ચૈત્ર સુદ નવ નવથી તેરસ સુધી ભરાય છે આગળ બીજા મેળાઓની વાત કરીએ તો વૌઠાનો મેળો છે ધોળકા ખાતે અમદાવાદ જિલ્લામાં કાર્તક સુદ પૂનમના દિવસે મીરાદાતાનો મેળો છે ઉનાવા મહેસાણા ખાતે રજ રજબ માસની સોળથી વીસ તારે બાવીસ તારીખે ડાંગ દરબાર જે છે એ આહવામાં ફાગણ સુદ પૂનમના દિવસે ભરાય છે આહવા એ ડોંગ જિલ્લાનું મુખ્ય મથક છે પછી ગોળ ગધેડાનો મેળો જે ગરબાડા દાહોદ જિલ્લાની અંદર ભરાય છે હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે ભરાય છે ગોળ ગધેડાનો મેળો કાર્તિક પૂર્ણિમાનો મેળો છે સોમનાથ ગીરના ગીરની અંદર ભરાય છે કાર્તિક સુદ પૂનમના દિવસે અને ભાંગુરિયાનો જે મેળો છે એ ક્વોટ ખાતે ઉદયપુર ખાતે હોળીથી રંગ પાંચમી સુધી ભરાય છે હવે મિત્રો તમારી સમક્ષ બીજો એક પ્રશ્ન ખુલીને આવ્યો છે એ પ્રશ્નનું ફટાફટ કોમેન્ટ કરી અને તમારે જવાબ આપવાનો છે કે કોળિયા ખાતે કયો મેળો ભરાય છે મેળાનું નામ જણાવવાનું છે મિત્રો કોળિયા ખાતે કયો મેળો ભરાય છે ફટાફટ કોમેન્ટ કરો અને આપણે ફરી મળીશું ભાગ ત્રણ લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત